सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी। बधाई भक्तों ने खूब बेथी जय स्वामी नारायण। वाला भक्तों आजे अपना लोयाधाम परिवार ना घना बदा भक्तों ना थाळ छे, परंतु विशेष परम भक्त श्री धीमंत भाई एमना सासूमा ये धाम में गया एनी पुण्य स्मृति नी अंदर आजनी आ सभा ये परिवारे राखी छे। किरण भाई आदि के एमना परिवारजनों घना ही बधाय हाजर छे। त्यारे आजना दिवसे सद्गुरु मुक्तानंद स्वामी नू रचित कीर्तन जयरे स्वामी धाम में पधार्या हता त्यारे धाम में पधारता पहला स्वामीए चार पदों की रचना करेली। ये चार पदों स्वामीए जयरे गाई ने पूर्ण कर्या अने श्रीजी महाराजे दर्शन दीधा ये जे पद छे ये पद ने गाई ने आपणे एनी उपर ज आपणा दयाळु एवा महाराज एनी दया ने समझवी छे। पहला गासु अने त्यार पछी ए दया ने आपणे समझशुं। आ अवसर रे दयाळु दया करी रे आय अवसर रे दयाळु दया करी रे आय अवसर रे दयाळु दया करी रे आय अवसर रे जोईने गाजो तो मजा आवशे। दया करी रे टाड़वाने जन्म मरण ना ताप रे टाड़वाने जन्म मरण ना ताप रे टाड़वाने जन्म मरण ना ताप रे टाड़वाने जन्म मरण ना वाहने चढ़ीने रे आवो छो मारा बाल मारे 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 नारायण नाम जपता जाप रे नारायण नाम जपता जाप रे अनेक ने आव्या रे अंत समे तेड़वा रे अनेक ने आव्या रे गाये तेड़वा साथे
સંત જનનો છે સાત રે સાત જનનો છે રે સાત રે કેવા તે તમારા રે ગુણ અનંત અપાર છે રે કેવા તે તમારા રે ગુણ અનંત અપાર છે રે સાંભળતા માં સર્વે થાય સનાથ રે સાંભળતા માં હરે હરે સનાથ રે સાંભળતા માં સર્વે થાય સનાથ રે સાંભળતા માં સર્વે થાય સનાથ રે આયવસર રે દયાળુ દયા કરી રે આયવસર રે દયાળુ દયા કરી રે અધમ જાતિ રે ઉતારી બહુ નારી ને રે અધમ જાતિ રે ઉતારી બહુ નારી ને રે જેને નિંદે શાસ્ત્ર વેદ પુરાણ 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 રે ગુણ ને અવગુણ રે નાથ ગણ નથી રે ગુણ વારે વાહ મહારાજ ની દયા જો નાથ ગણ તા નથી રે ગુણ ને અવગુણ રે નાથ ગણ તા નથી રે ગુણ ને અવગુણ રે નાથ ગણ તા નથી શરણે આવ્યા ના શ્યામ સુજાન રે શરણે આવ્યા ના શ્યામ સુજાન રે કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી રે કરુણા રસને રે પ્રગટ કર્યો કાનજી કરવાને અનેક જનનો ઉદ્ધાર રે 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 મુક્તાનંદ ને વાલે રે મહાસુખ આપ્યું રે મુક્તાનંદ વાલે રે મહાસુખ આપ્યું રે મુક્તાનંદ ને વાલે રે મહાસુખ આપ્યું રે મુક્તાનંદ વાલે રે મહાસુખ આપ્યું રે કરી નિત્ય નવલાને હવિહાર રે કરી નિત્ય નવલાને હવિહાર રે આયવસર રે દયાળુ દયા કરી રે આયવસર રે દયાળુ દયા કરી રે ટાળવાને જન્મ મરણ ના તાપ રે ટાળવાને જન્મ મરણ ના તાપ રે આયવસર રે દયાળુ દયા કરી રે આયવસર રે દયાળુ દયા કરી રે સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિતા કીર્તન છે
આ અવસર રે દયાળુ દયા કરી રે ટાળવાને જન્મ મરણના તાપ. આપણો જીવ અનંત અનંત વર્ષોથી યુગો યુગાંતરથી આધિ વ્યાધિ ને ઉપાધિના તાપની વચ્ચે દુઃખી થઈને ભટકી રહ્યો છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે આ અવસર પ્રભુ તમે બહુ મોટી દયા કરી. આ પૃથ્વી ઉપર અનેક અવતારો આવ્યા છે, અનેક અવતારો આવશે, ભગવાનના અનંત અવતારો છે. 24 અવતારો મુખ્ય ગણાય છે, પરંતુ શાસ્ત્રોની માન્યતા છે કે ભગવાન અવતારો યુગે યુગે અને એક યુગમાં પણ હજારો અને અનંત વખત લે છે. પોતાના એક પ્રેમી ભક્ત માટે ભગવાન એક અવતાર ધારણ કરે છે, પરંતુ આ પૃથ્વી ઉપર આવેલા અનેક અવતારોને મધ્યે આજથી પૂર્વે આવ્યા છે, જે આજથી ભવિષ્યમાં જે આવશે, આજે પણ પૃથ્વી ઉપર કળા અંશ અને વિભૂતિ અવતારો આજે પણ છે. આજે પણ ભગવાનના કળા વિભૂતિને અંશ અવતારો છે. અવતારો અત્યારે નથી એમ નહીં, અત્યારે પણ અવતાર છે, પૂર્વે પણ હતા, ભવિષ્યમાં પણ હશે. પરંતુ અવતારી અક્ષરધામના અધિપતિ આ પૃથ્વી પર એક જ વખત આવ્યા છે, અને એ છે સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અને મને તમને મળ્યા છે. આ મોટા ભાગ્ય છે. અવતારીનું એક વિશેષ લક્ષણ છે જે બીજા અવતારો કરતાં વિલક્ષણ હોય. અવતારી એક જ પાસે આ લક્ષણ છે. એ લક્ષણ એ છે શ્રીજી મહારાજના 13 વિલક્ષણ બીજા અવતારો કરતાં જુદા પડતા લક્ષણો સદગુરુ ગોપાળન સ્વામીએ લખ્યા. પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી અને પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી બંનેએ એ 13 લક્ષણો ઉપર કથા કરેલી છે. અવતાર અવતારી સ્વરૂપના ભેદ વિશેની સ્વામીએ ઘણી વિસ્તારથી વાતો કરેલી છે ગોપાળન સ્વામી. એમાંનું એક લક્ષણ, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું. મારી ભેગા ગાઓ. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એમ સર્વે જનને જણાવવું. ભગવાન સ્વામિનારાયણની જો કોઈ અઢળક દયા હોય આપણી ઉપર, અઢળક દયા, તો આ દયા છે કે જગતને ખબર નથી કે અંતકાળે મારું શું થશે. આપણે ચોક્કસ કહી શકીએ કે અંતકાળે આપણા વાલા ઘનશ્યામ મહારાજ, આપણા વાલા હરિકૃષ્ણ મહારાજ, આપણા વાલા મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામી ને ગુરુજી જેવા સત્પુરુષો અંતકાળે આપણી બાજુમાં આવીને ઊભા રહેશે એની આપણને ખાતરી છે. કારણ કે આપણે શ્રીજી મહારાજ આપણને મળ્યા છે. કેવા દયાળુ મહારાજ, કેવા દયાળુ. આય અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણના તાપ રે. જન્મ ને મૃત્યુનું દુઃખ જબરું છે. જીવને બે દુઃખ, મહાન દુઃખો શાસ્ત્રમાં લખ્યા છે. એક જન્મનું, જેને આપણે બધાય ભૂલી ગયા છીએ, આપણને અત્યારે ખ્યાલ નથી, પરંતુ કલ્પના કરવી જોઈએ કે આપણને 5x5 અથવા 3x3 એક રૂમની અંદર બંધ કરી દેવામાં આવે, 6 મહિના માટે, 9 મહિના માટે. અંદર જ ખાવાની ડીશ પણ પ્રોવાઈડ કરવામાં આવે, અંદર બધું જ આપણને સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે, પણ 3x3 રૂમ હોય તો પણ આપણે થાકી જઈએ. 1 મહિનામાં તો ગાંડા થઈ જાય. 3x3 ક્યાં કરો છો, 1200 square feet ઘર હોય ને તો બાપા ઘરમાં એકલા થાકી જાય છે, ન થાકી જતા. તો 3x3 રૂમમાં શું થાય, તો માનું પેટ એ તો આવડું જ. એ માના પેટની અંદર ઊંધા માથે, છતું માથું નહોતું, ઊંધા માથે
અંદર નથી પંખો, નથી હીટર, નથી અંદર એસી, અંદર કોઈ સુવિધાઓ નથી. એની વચ્ચે ઊંધા માથે આ લટકેલો જીવ શું જન્મ સમયનું દુઃખ હશે કલ્પના કરો. એમાંય માં જે જમે એ પેટની અંદર જાય, ઓલાને ગમે ના ગમે પણ અંદર એ જીવને દુઃખ થાય. આવું તો બહુ થાય. એ બધાય દુઃખની અંદરથી બહાર નીકળ્યો, 9 મહિને જન્મનું દુઃખ ભોગવ્યું, અતિશય દુઃખ ભોગવ્યું, એટલે ભૂલી ગયો છે મારો જન્મ કેવી રીતે થયો. કોઈ વ્યક્તિને યાદ નહીં હોય મારો જન્મ કેવી રીતે થયો. 5-7 વર્ષ પછીની આપણી યાદગીરી જો થોડું હરખું ભગવાને દીધી હશે બધી ચીપસો, તો 7 વર્ષ પછીનું યાદ હશે કે હું 7 વર્ષ નહોતો ત્યારે આવું હતું. બાકી પહેલાનું જન્મ સમયના માના ખોડામાં કેમ રમ્યા, માને સ્તનપાન આપણને કેમ કરાવ્યું, આપણે જન્મ્યા ત્યારે કેટલી વાર રોયા, એનું જ્ઞાન આપણી પાસે નથી. જન્મનું દુઃખ છે. અને બીજું દુઃખ જે આપણે આંખોએ જોઈએ છે, કયું દુઃખ? મૃત્યુનું દુઃખ. બંને દુઃખ છે, બંને તાપ છે. સૌથી મોટા મોટું દુઃખ જ જન્મ ને મૃત્યુ છે. મૃત્યુ જ્યારે આવે છે ત્યારે બધી જ નાડીઓ તૂટે છે અને જીવાત્માને એટલું બધું દુઃખ થાય છે, એટલું બધું દુઃખ થાય છે. એ દુઃખનું જે શાસ્ત્રમાં વર્ણન લખ્યું છે, એટલું જ નહીં, આંખોએ તમે તો અનુભવ્યું હોય કે જે ભગવાનના ધામમાં જાતા હોય, એ સિવાયના જે જગતના જીવ હોય એને કેટલું દુઃખ થતું હોય. એવો સમય હોય ત્યારે ભગવાન સ્વામિનારાયણે કેવી કરુણા કરી, વાહને ચડીને રે આવો છો મારા વાલ મારે. વાહને ચડીને ભગવાન આવે છે. શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દો છે. થોડાક વચનામૃતના શબ્દો વાંચજો, હું વાંચીશ, એની સાથે તમે પણ વાંચતા જજો. મૃત્યુ સમય કેવો છે? ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 61માં વચનામૃતમાં કહે છે, મૃત્યુ સમય તો, મારી સાથે વાંચતા જાઓ, મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય બેયને ભગવાનની ઉપાસના રૂપી વાહનનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે, પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી, તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. અંતકાળે ગમે એવો આત્મનિષ્ઠ હોય, ગમે એટલું આ શરીર ખોટું છે, હું આત્મા છું આવું માનવાવાળો હોય, પરંતુ જ્યારે અંતકાળ આવે ત્યારે ભલ ભલાને તકલીફ થઈ જાય. એટલા માટે કીધું ભગવાનની ઉપાસના રૂપી વાહનની જરૂર પડે. તમારે નદી તરવી હોય, કોઈ તર્યો હોય, બળિયો આમ બળિયો તર્યો હોય અને નદી તરવી હોય તો તરી જાય, તળાવ તરવું હોય તો તરી જવાય, તળાવને આ પારથી ઓલે પાર જવું હોય તો જતું રહેવાય. ગંગાનો આટલો પ્રચંડ પ્રવાહ હોય ને, એની વચ્ચે પણ જો કોઈ બળિયો હોય ને તો આ કિનારેથી ઓલે કાંઠે જતો રહે, પણ કોઈ સમુદ્ર તરીને જઈ શકે? મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. ગમે એટલી આત્માની વાતો વિચારેલી હોય, ગમે એટલી કરેલી હોય, ગમે એટલી સાંભળેલી હોય, પરંતુ અંતકાળે આત્માની કરેલી વાતો, સાંભળેલી વાતો એટલી સહાય નથી કરી શકતી જેટલી સહાય ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનનો આશરો કરે છે. અને અંતકાળે સહેલું કોને પડે? પંચાળાનું પહેલું. ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખ, તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે આ દેહ મૂકીને સુખને ક્યારે પામીએ? ક્યારે એ વિચાર કર્યો છે આપણે? એકાંતમાં બેસીને આપણે સ્ટોરના વિચાર કર્યા છે, ધંધાના વિચાર કર્યા છે, દીકરા દીકરીઓને પરણાવવાના વિચાર કર્યા છે. ખોટા નથી, તમે સંસારમાં છો, તમારે કરવા પડે, કરવા જોઈએ, તમારું કર્તવ્ય છે, કરો. અમે સાધુ છીએ, સત્સંગની અંદર એક મંદિર છે, સારી રીતે કેટલો સત્સંગ વધે, 5 હરિભગત વધે, 5 જીવના કલ્યાણ થાય એના માટેના ઉપાયો, બધું અમારે પણ કરવાનું છે, તમારે પણ કરવાનું છે, પણ વિચારમાં અમારે ને તમારે બેયને એક વસ્તુ રાખવાની છે. તમારી પાસે સંસારની પ્રવૃત્તિ છે, અમારી પાસે સત્સંગની પ્રવૃત્તિ છે, પણ એ બેયની વચ્ચે એક નિવૃત્તિ રૂપી વિચાર આ છે કે આ દેહને મૂકીને સુખને ક્યારે પામીએ. તેજ તેજ જિયા તેજ અંબાર તિયા કરી રહ્યા વાસ રે, તેજોમય જિયા સર્વે આકાર સુ કહીએ સુખ એ નારે.
ते तेज मध्य सिंहासन शोभे तिया बैठा बहु नामी रे निष्कुणानंद कहे मन लोभे पूर्ण पुरुषोत्तम पामी रे। महाराजे कहू एक तेज नो राशि छे ए तेज ने मध्य एक सिंहासन छे ए सिंहासन ने अंदर द्विभुज मूर्ति बैठेली छे जेने बे चरण छे बे नेत्र छे बे हाथ छे घनश्याम ए मूर्ति छे अति सौम्य छे अति सुखाड़ी छे अने मूर्ति नी आसपास अनंत मुक्तोनी सभा भराईने बैठी छे। एक नजरे मूर्ति ने जोई रिया छे पंचाड़ाना पहेलानुं वचनामृतनुं हेडिंग छे बुद्धिवाड़ानुं। श्रीजी महाराज के ज्यारे सभाने जोईए छे त्यारे एम थाय छे के आ देह मूकीने सुखने क्यारे पामीए। जेने जगत तरफनी ज दृष्टि छे जेनी नजरमां जगत ज छे एने आ सुखनी सुख खबर पड़े। आपणो आ जन्म धरवानुं कारण आ जन्मनो अंत लावा जन्म ने मृत्युना चक्करमांथी बहार निकळवा माटे आपणो आ छेल्लो जन्म थाय एवो उपाय मारे ने तमारे करवानो छे। पण क्यारे थाशे आवो विचार जो करशुं त्यारे मृत्यु समय समुद्र जेवो भगवानना धामनो सुखनो विचार करीए त्यारे ए भगवानना सुखने क्यारे पामीए एम थाय। વાહને ચડીને રે આવો છો મારા વાલમાં રે। ભગવાન સાની ઉપર ચડીને આવે છે વાહને। વચનામૃત ગરડા પ્રથમનું પહેલું ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા એ કરીને બ્રહ્મય દેહને પામે છે જ્યારે અંતકાળ આવે છે ત્યારે। અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે એનો આત્મા ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે કોઈક રથ ઉપર બેસીને જાય છે કોઈક વિમાન ઉપર બેસીને જાય છે। એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે બીજાને દેખ્યામાં આવતું નથી। કેવી ભગવાન સ્વામિનારાયણની દયા છે। ગામ સારસાના પટેલ હરજીભાઈ હતા। હરજીભાઈના માતૃશ્રી હતા હેતબાઈ। હેતબાઈ બહુ સારા સત્સંગી હરિભગત ભગવાનનું ભજન કરે ધર્મ નિયમ પાડે ભગવાનની સેવા કરે થાળ કરે સંતો મહાત્માઓને ધોતિયા ઓઢાડે સંતો ભક્તોની મંદિરમાં પણ સેવા કરે દોડી દોડીને મંદિરમાં જ્યારે સેવા હોય ત્યારે પહોંચી જાય। સ્વામીએ વાતોમાં કીધું આ નવરા બેઠા વાતો કરીએ છે જગતને એમ લાગે કે મંદિર કોણ જાય કોણ જાય બોલો તો કોણ જાય નવરા હોય એ એવરી સેટરડે 365 દિવસ સુધી મંદિર આવવાવાળા એવા ભક્તો છે ને એને કેટલાક મળતા હશે। તમે તો દર શનિવાર મંદિર 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 તમારે કાંઈ છે કે નહીં સંસાર મળે છે કે નહીં તમને આવે મળે ને તમે તો નવરા ને એટલે તમારે ક્યાં જવાનું અને ઘણા એવા હોય આપણે કહીએ ને કે ભગત મંદિર આવજો સમય આ નવરો હોય ત્યારે જોઈશ ક્યારે નવરા હોય ત્યારે ભગવાનને સાધુનો નંબર ત્યારે તો અમને ખબર પડે કે આ જગતે અમારી ગણતરી ક્યાં લિસ્ટમાં કઈ જગ્યાએ કરી છે નવરો હોઈશ તો જોઈશ ચાલો ને આમ નીકળતો જઈશ તો શાકભાજી લેવા નીકળીશ તો ચોક્કસ આંટો મારતો જઈશ લેવા શું જવું છે શાક બકાલાની હારે ભગવાનને સાધુની કિંમત કારણ કે કથા વાર્તા નહીં એટલે શાસ્ત્રનું જ્ઞાન નહીં એટલે જન્મ ને મૃત્યુના દુઃખનો વિચાર નહીં એટલે નહીં તો એમ થાય કે હાલો આ શનિવાર છે વહેલો પહોંચું ભગવાનના દર્શન કરું સાધુની કથા વાર્તા સાંભળું મારા જન્મ ને મૃત્યુના ચક્કરમાંથી બહાર નીકળી જાઉં કેટલું મોટું કામ કરવાનું છે આપણે થોડી નજર આપણે એની ઉપર રાખવી જોઈએ। આપણું બહુ મોટું કર્તવ્ય છે આ જગતનો હું ઘણીક વખત કહું છું એક દિવસનો સૂર્ય એવો હશે કે જે સૂર્ય આપણા માટે છેલ્લો હશે આ પૃથ્વી પર એના પછીના બીજા દિવસનું તારીખિયું આપણે જોવાનું નથી બીજા દિવસનો સમય આપણે જોવાનો નથી બીજા દિવસનો સૂર્ય આપણે જોવાનો નથી એવો એક સૂર્ય સવારમાં ઉગશે અને સૂર્ય સંદેશો લઈને આવશે કે કાલે હું તો હોઈશ પણ તું નહીં હોય આવા તો આ પૃથ્વી પર કરોડો જતા રહ્યા એમાં જ એ જ લાઈનમાં આપણે ઊભા હોવા છતાં પણ કેટલું મોટું આશ્ચર્ય છે કે આપણે આ આશ્ચર્યને ભૂલી જઈએ છીએ કથા વાર્તાને સત્સંગ શું કરે છે આપણને યાદ કરાવે છે કે હે જીવાત્મા જાગી જા શું ખબર કે આ સૂર્ય તારા માટે છેલ્લો હોય શું ખબર કે કાલનો સનરાઈઝ તારી માટે ન હોય
શું ખબર? અને એના માટે જ આત્મા આપણને આ શાસ્ત્રો ચેતવે છે, ભગવાનનું ભજન કરવું. નવરા કોણ? નવરા હોય ક્યાં જાય બોલો તો. અને જેને સંસારમાં ખાવા ન મળે એ બધા શું થાય? સંસારની આ કહેવતો છે, ખાવા ન મળ્યું તેથી થયા બાવા. હા, ખાવા ના મળે એટલે ગણાય ના કે કોણ સાધુ થઈ જાય? તો કે એક તો જેને લગ્ન કરવા દીકરી ના મળતી હોય તો હું થઈ જવું સાધુ થઈ જવું. કાં તો પછી બુદ્ધિ ઓછી હોય ને કાંઈ સંસારમાં કાંઈ કમાય એવો ના હોય ને કાંઈ હરખું કંઈ કરે એવો ના હોય એ સાધુ થાય. કાં અડધું મગજ હાલતું હોય એ થાય. જેની કોઈ કિંમત ના હોય, પરચુરણ જેવો હોય એ થાય બોલો. અને શ્રીજી મહારાજને ત્યાં કેવા બ્રહ્માનંદ સ્વામી 10 કિલો સોનું પહેરવાવાળા રાજા ઊભો થઈ જાય એ શ્રીજી મહારાજને ત્યાં 2.5 હાથના કંતાન પહેરીને રહી એ ભગવાન સ્વામીને એની સર્વોપરિતા છે. ભૂખ્યા મરતા હોય, બુદ્ધિ વિનાના હોય, આવડત વિનાના હોય એવા નહીં, એવા નહીં. સાચો ત્યાગ કરીને ત્યાગી થવાવાળા. નવરા બેઠા સ્વામી કે આપણે વાતો નથી કરતા, ગપ્પા નથી મારતા, આપણે તો એક લખચોરાસી એક માનો ગર્ભવાસ એની ઉપર લીટો તાણીએ છીએ. એક મિનિટ ભગવાનને સાધુના સાનિધ્યમાં ગઈ, એક ગર્ભવાસ ગયો, બીજી મિનિટ ગઈ, બીજો ગર્ભવાસ ગયો. પડે પડે ગર્ભવાસો પર લીટા તાણીએ છીએ. જન્મો જન્મના હજુ આપણે લેવા માટેના ખડકાયેલા આપણા આખા રિપોર્ટ પડેલા છે કે આટલા જન્મો લેવાના છે. પણ આ વખતે શ્રીજી મહારાજ એવા સર્વોપરી ભગવાન મળ્યા છે કે જેને નક્કી કર્યું છે કે મારે આને આ જન્મે મારા ધામમાં લેવો જ છે, માટે આગલા બધા જ જન્મોના બધા જ ખડકૈલા ગંજ છે એવાને એવા પડ્યા રહેવાના છે. આના પછી એક પણ દેહ ધરવો નથી. જેવો આ દેહ મૂક્યો કે તરત ભગવાનના ધામમાં જવું છે. જેમ કપડું ઉતારીએ ને એમ જવું છે. આવું બનશે, આવું બનવા માટે જ આપણને શ્રીજી મહારાજે આવો યોગ આપ્યો છે. નહીં તો આવો યોગ ક્યાંથી હોય? ગુણાતીતાનંદ સ્વામી કે જો ભગવાનને આપણું કલ્યાણ ન કરવું હોય ને તો આવો યોગ જ ના આપે. આ યોગ આપ્યો છે ને, યોગની કિંમત સમજીએ. આ યોગ આપ્યો છે ને, યોગને જેવો છે એવો જાણીએ યથાર્થ. પછી એનો કેપ, પછી એનો મહિમા, પછી હૃદયમાં ભાવ જુદો હોય. હેતબાઈ એવા છે, સારસાના હેતબાઈને એવું ભગવાનમાં હેત છે, વિશ્વાસ છે કે મારા પ્રભુનું વચન ક્યારેય ખોટું નહીં પડે, અંતકાળે ચોક્કસ મહારાજ લેવા આવશે. હેતબાઈને મહારાજે કાર્તિક વદી આઠમને અગાઉ 3 દિવસ પહેલા દર્શન દઈને કહ્યું કે કાર્તિક વદી આઠમને દિવસે મારે તને ધામમાં તેડી જવી છે. એટલે 5મે દર્શન દીધા મહારાજે અને કીધું કે મારે તને ધામમાં લઈ જવી છે, તારે કંઈક તૈયાર રહેજો, કંઈક દાન પુણ્ય કરવું હોય તે કરી લેજો, મારે તને 3 દિવસમાં લઈ જવી છે, તારે જે દાન પુણ્ય કરવું હોય કરી લેજો. આને તો કહેવાય કે 3 દિ પહેલાં આવીશ એમ, 3 દિ પછી આવું છું. આપણને તો મહારાજ કહેવા આવ્યા હોય ને તો મહારાજને કહે મહારાજ આટલું હજુ બાકી છે, ઇન્ડિયામાં જમીન લીધી છે એ વેચવાની બાકી છે, ઓલું બાકી છે, ઓલું બાકી છે, દીકરાઓને બધી ખબર નથી મેં ક્યાં બધું મૂક્યું છે, એટલે મહારાજ 3 દિવસમાં તો કામ નહીં પતે, અઠવાડિયા પછી આવજો ને. મહારાજ કે ભલે ચાલ ભાઈ, તું મારો ભગત છો, અઠવાડિયા પછી આવું. તે અઠવાડિયા, અરે મહારાજ ઓલો દસ્તાવેજ કરવા ગયો તો ઓલો માનતો જ નથી મહારાજ, હવે તો મહિના વિના નહીં મેળ ખાય. અને આવા સત્સંગના ઇતિહાસોમાં લખેલી કથાઓ છે કે મહારાજ લેવા આવ્યા અને મહારાજને ધક્કા ખવડાવ્યા 3-3 વખત. યાદ રાખો, અક્ષર નિવાસી મામા, મને આજે પણ એનું લટકું એ યાદ છે, કારણ કે ઘટના મારી નજર સામે બની મને ભૂલાઈ કેમ. મેં કીધું મામા મહારાજ અત્યારે આવે તો પ્રથમનું 38મું નિર્વાસનિક ગમે એટલી બહારથી પ્રવૃત્તિ કરીએ પણ અંતરમાં તો બિલકુલ નિર્વાસનિક રહેવું. મહારાજ કે બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ અંતરમાં જો કોઈ પ્રકારનો એનો દંશ ના હોય મહારાજ કે અમારે એનો ખરખરો નહીં, એમને દુઃખ ના થાય, કારણ કે એને લેવો હશે ત્યારે લેવાઈ જશે. મેં કીધું મામા તમે ધંધા કરો, બિઝનેસ કરો, બધું કરો, પણ મહારાજ આ સમયે આવે તો કોઈની ચિંતા ના થાય ને. મને કે તૈયાર જ છે ને. મેં કહું મામા સાચું કહો છો? મને કે તૈયાર જ છે ને, એનું લટકું મને હજુ યાદ છે, આમ આમ તૈયાર જ છે ને. કે મેં કીધું હા મામા, તમારે તૈયાર રહેવું પડે ને અમારે રહેવું પડે, સાંજે કદાચ સભા હોય અને અમારે કથા કરવાની હોય, પણ મહારાજ જો અત્યારે આવે તો અમારે કહેવું પડે, મહારાજને એમ ના કહેવાય મારા સભા કરીને પછી લેવા આવજો, આપણે નહીં તો બીજા સ્વામી સભા કરી દે, હું ફેર પડે, આપણા વિના કાંઈ અટકતું નથી, કોઈ વ્યક્તિ વિના કશું અટકતું નથી, મહારાજ આવે ત્યારે ઉપડી જવું.
અને ઘટના પણ કેવી ઘટે. આ અવસર રે દયાળુ દયા કરી રે, કેવી ઘટના ઘટે. મામાને કહું તૈયાર, અને ખરેખર શ્રીજી મહારાજ લેવા આવે અને મામા તૈયારીની સાથે ધામમાં ગયા. તૈયારીની સાથે, જે લટકું આમ કર્યું ને, તૈયારીની સાથે ગયા, તૈયારીની સાથે ગયા. ઠાકોરજી મહારાજ બાર મામાના માથા પાસે જઈને આમ બેસી જાય. શું આ ઘટનાઓ, આ દિવ્ય ઘટનાઓ નથી, શું છે? આપણી નજરની સામે ભગવાન પ્રગટ છે. પ્રગટ પ્રભુ, પ્રગટ પ્રાપ્તિ, પ્રગટ મળે કલ્યાણ, પ્રગટ પરચા પડે પડે પૂરે છે શ્રી ભગવાન. પ્રગટ ભગવાન સ્વામી તો પ્રગટ મળ્યા છે. બાઈ તારે જે દાન પુણ્ય કરવું એ કરી લે. હેત બાઈએ આ બધી વાત પોતાના પુત્રને કરી કે મહારાજે મને દર્શન દઈને આ પ્રમાણે કહી ગયા છે કે મારો દેહ આવે નથી રહેવાનો. માટે સાધુ હોય ને, જ્યાં સાધુ હોય ત્યાંથી સાધુને તેડાવો. બાને સંકલ્પ થયો કે સાધુને તેડાવવા છે અને સાધુની પૂજા કરવી છે. બીજે દિવસે સુરતથી સાધુનું મંડળ તેડાવ્યું. સુરત એક મંડળ હતું, માધવ ચરણદાસજી સ્વામીનું મંડળ સુરતમાં હતું. એમને બોલાવ્યા, બોલાવીને બીજા સંતો પણ સાથે હતા. હરજીભાઈએ પોતાની ઘેર બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, સંતોને પૂજા કરી, સંતોને ચાદરો ઓઢાડી, વ્યવહાર સંબંધી જે દાન પુણ્ય કરવું ઘટે એ બધું કર્યું. ત્રીજે દિવસે બાઈએ પોતે પ્રસાદીના જામુડાના ને ખીજડાના લાકડા લાવી રાખેલા હતા ને એ બધા ભેગા કર્યા. ખીજડા અને જામુડાના લાકડા, તે તથા તુલસી સુખડ ને પીપળાના લાકડા અને બધો સામાન મગાવીને પોતાના પાસે રખાવ્યો. કેવી સ્વામિનારાયણ સંપ્રદાયની ઘટના! ધામમાં જવાવાળી ડોસી પોતાને બાળવાના લાકડા પણ તૈયાર કરાવે. આ જગતમાં થાય? જગતમાં તો ખબર પડે કે મરવાના છે ત્યાં હાય માન હાય બાપ ને હોય માન ઓ થવા લાગે, પણ શ્રીજી મહારાજને ત્યાં શ્રીજી મહારાજના કેપથી. ખરેખર ભગવાન સ્વામિનારાયણની દયા એટલી અનહદ છે ને, અનહદ છે ને. સ્નાન કરતા હોઈએ ને મહારાજની દયાનો વિચાર કરીએ ને તો બાથરૂમમાં રોવું આવે આપણને. મહારાજ આ સમયે જે કરુણા કરી છે ને, જે શ્રીજી મહારાજે દયા કરી છે, આ માહોલ, આવા ગુરુજી જેવા મોટા પુરુષો, આવા સંતો ભક્તો, આ સમુદાયની અંદર આપણને શ્રીજી મહારાજે મૂકી દીધા, કંઈક વિચાર વિના નથી મૂક્યા, નથી મૂક્યા. શ્રીજી મહારાજે પાક્કું નક્કી કર્યું છે કે મારે હવે છેલ્લો જન્મનો કરવો જ છે, ત્યારે જ આપણને આ દીધું છે. એટલે જ હું ઘણી વખત કહું છું કે એકલા એકલા કડી ગાવ મહારાજને, આમ મહારાજની હામું જોઈને કડી ગાવ. કિયા મે કિયા આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળા આપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો. ક્યાં અમે, અમારા જેવા પામર જીવ ક્યાં, અને અક્ષરાધિપતિ સર્વ અવતારના અવતારી તમે ક્યાં? તમારો મને યોગ થઈ ગયો, તમે જેવા છો એવું સમજાવે એવા મોટા પુરુષોનો મને યોગ થઈ ગયો, તમારા માર્ગે હાલું એવા સંતોને ભક્તોનો મને યોગ થઈ ગયો. આ તો મહારાજ તમે મારી ઉપર કેટલી મોટી દયા કરી છે. કરોડો રૂપિયા ખર્ચતા પણ સ્વામી કે આ ભગવાન ના મળે, કરોડો રૂપિયા ખર્ચતા આવા સાધુ ન મળે, અને કરોડો રૂપિયા ખર્ચતા પણ આ વાતુ ન મળે. એવી વાતુ, એવા સાધુ, એવા ભક્તો, એવો સમુદાય, એવા મહારાજ આજ આપણને મહારાજે દીધા છે. હવે છેલ્લો જન્મ કરવો છે, બસ છેલ્લો જન્મ. લક્ષ વાલા ભક્તો ક્યારેય ન ચૂકાવવું જોઈએ. ગમે એવી પ્રવૃત્તિ સંસારની કરો, પણ વિચાર રાખો, જેમ આ કપડું આમ ઉતારીને મૂકવું છે, એમ જ્યારે મારા નાથ આવે ત્યારે આ જગત તમામ કાચડીની જેમ ઉતારીને મૂકવું છે. આટલો વિચાર રાખો. એ વિચાર તમે એકલા ઘરે બેઠા કરશો નહીં થાય. એ વિચારને કરાવવાવાળું સાધન છે કથા વાર્તા. એ વિચારને કરાવવાળાનું સાધન છે ભગવાનના સાધુનો સમાગમ. એ કરાવશે. બાઈએ ધોતિયા ઓઢાડ્યા, લાકડા ભેગા કર્યા, પાછું બધા છોકરાને હરજીભાઈને બધાને કે જો સાંભળો, મહારાજ મને લઈ જાય ને એટલે આ લાકડાથી મારો અગ્નિ સંસ્કાર કરજો. રાત્રિનો સમય બધા સગા સંબંધીને ઉઠાડીને વાતચીત કરી, ધીરજ દીધી, જો ધીરજ રાખજો, ચિંતા ના કરતા, માં મરી ગઈ છે એવો વિચાર ન કરતા. ભગવાનનો ભક્ત એ મરતો નથી, ભગવાનનો ભક્ત તો સદા અમર થાય છે. મરતો નથી એ તો સદા અમર છે,
એ મરે જ નહીં, એક શરીર મૂક્યું એનાથી કાંઈ એ મરી નથી ગયો. એક માઈક અને નાશવંત ને ગંધાતું અને હડેલું શરીર છોડ્યું છે. બ્રહ્મય દેહને કોઈ પામે તો આપણે રાજી થવું જોઈએ. આ શરીરને છોડ્યું, આ શરીરમાં છે શું? ગુણાતીતાનંદ સ્વામી કે આ તો પતરાવડું છે, આમાં તો લાડવા જમી લેવામાં આમાં આમાં શું સારું છે? આનું આંતરડું બહાર કાઢવામાં આવે જોઈ ન શકીએ, આની અંદર ભરેલો માલ બહાર કાઢવામાં આવે જોઈ ન શકીએ. આ તો મઢી દીધું છે એટલું જ રૂપાળું, બાકી આમાં કાંઈ સારું નથી. આમાં ભગવાન ભજાય, સંતો ભક્તોની સેવા થાય, આટલું જ આનું સારું. આનાથી બ્રહ્મય દેહ મળી જાય એટલો જ આ શરીરનો બેનિફિટ છે. બાકી આ શરીરમાં રહેવાથી શું છે? મન કહો શું કરાવે? જન્મ્યા તે દીનું આ શરીર વિષ્ટા ચૂથાવે છે. ટોયલેટ બાથરૂમમાં જન્મ્યા તે દીથી આ જીવ વિષ્ટા, આ શરીર વિષ્ટા ચૂથાવે છે, પણ આ શરીરમાંથી વૈરાગ્ય થતો નથી. જે શરીરને આપણે સારામાં સારું દઈએ છીએ, આ કૃતજ્ઞ આપણને રાત અને દિવસ ગંધ સિવાય બીજું કંઈ દેતું નથી. આની જોડે તો ખાલી આંખ કરડી કરી અને ભગવાન ભજાઈ લેવાય. આંખ કરડી રાખીને, નજર કેદમાં રાખીને ભગવાન ભજાવાય. આ કાંઈક આપણને ખોટું ના કરાવી દે આ શરીર. આ આંખ ખોટું ના કરાવે, કાન ખોટું ન કરાવે, જીભ ખોટું ન કરાવે, ચામડી ખોટું ન કરાવે. આટલું કરડી નજર રાખી ભગવાનના માર્ગમાં જોડી દઈએ એટલે આ સારું. બાકી આમાં શું સારું છે? દાદા કાંઈ સારું ખરું, ગોઠણ દુખે, ઉંમર થાય, દુખે ને દાદા, શું સારું આમાં? એક નકોરડી ઉપવાસ કરવા દે અમારા ઘનશ્યામ દાદા, 73 વર્ષની ઉંમરે નકોરડો ઉપવાસ, પાણી ઉપર આ જ્યુસે નહીં દૂધે નહીં, 73 વર્ષના દાદા બોલો નકોરડી એકાદશી કરે, આટલી એની કૃપા, આટલી એની દયા. ચાંદ્રાયણ કરે, ઘનશ્યામ દાદા કરે, ઉંમરવાળામાં રમન દાદા કરે, અમુક આ દાદાઓ તો આટલી ઉંમરવાળા તોય ચાંદ્રાયણ કરીએ કે છે. અને અમારે જુવાન આવા ગાવાવાળા વગાડવાવાળા એને એકાદશીઓ કરતા 3 ટાઈમ ફરાડ જોઈએ. 73 વર્ષના દાદા નકોરડી કરે અને આપણાથી એક દિવસ નકોરડી કરવી હોય તો એ વિચાર કરવો પડે. કેટલું કાચું કહેવાય, કેટલું આપણું શરીરની અંદર ધ્યાન કહેવાય બોલો. ઉંમરવાળાથી થાય તો જુવાન ત્યાંથી થાય જ ને થાય. ડોસીમાએ બધું જ પુણ્ય કાર્ય કર્યું, બધાને બોલાવ્યા, બધાને કીધું હું શરીર છોડીને ભગવાનના ધામમાં જાઉં છું, મારી પાછળ રોક અકળ ન કરતા, મારી પાછળ દુઃખ ન લગાડતા, હજુ દાન પુણ્ય કર્યું છે, તમને તમારી મામા હેત છે, હજુ વધારે દાન પુણ્ય મંદિરોમાં કરજો, સંતોને જમાડજો, બ્રાહ્મણોને જમાડજો, ગરીબોને જમાડજો, મારી પાછળ આ બધું કાર્ય કરજો. અને કરવું જ જોઈએ. દરેક પુત્ર પુત્રીએ પરિવારજનોએ પોતાના વડીલોની પાછળ સત્સંગનું કોઈ ને કોઈ આયોજન કરવું જોઈએ. બ્રાહ્મણોને, ગરીબોને, સંતોને જમાડવા જોઈએ. સત્સંગની કોઈક આવી સભાઓનું આયોજન કરવું જોઈએ. શક્ય હોય તો 5 દિવસના પારાયણો પણ ગોઠવવા જોઈએ, કથા વાર્તાઓ પણ ગોઠવવી જોઈએ, કે જેનાથી એ જે ભગવાનના ધામને પામેલો આત્મા છે, મુક્તાત્મા છે, એને તો સુખ થાય પણ નવા જે હોય એને રસ્તો મળી રહે, રસ્તો મળી રહે. તમે કચ્છના મંદિરો લંડનમાં જુઓ ને, લાગટ 52 વીકેન્ડ, 52 વીકેન્ડની અંદર વીકડેઝને આ તો સોમથી કથા શરૂ થાય. પારાયણ એવું નહીં કે શનિ રવિ શુક્ર કરવાનું, સોમથી રવિ સુધી પારાયણ જ હોય. હેરો જેવું મંદિર હોય તો 365 દિવસ પારાયણ જ ચાલતું હોય, માતૃશ્રી પાછળ, પિતાશ્રી પાછળ, આની પાછળ આની પારાયણ ચાલું ચાલું, કથા કરાવે અને કથાઓ એવી કરાવે ને પોતાના પિતૃઓ પાછળ, પોતાના માતૃશ્રી પાછળ આવા પારાયણો, કથાઓ, સત્સંગના આયોજનો, ગરીબોને જમાડવા, બ્રાહ્મણોને જમાડવા, આદિ ક્રિયાઓ કરવી જોઈએ. અરે ઘણા જગ્યાએ તો સાંભળવા મળે, બાપા ધામમાં ગયા હોય, મા ધામમાં ગયા હોય, પછી એમનો કંઈક ઇન્સ્યોરન્સ ને બધું કંઈક મૂકેલું હોય ને ભાઈ પાકે, તે મને હું 20 વર્ષ પહેલાંની વાત કરું છું, તો ઓલા ધામમાં ગયા તે આ ભાઈ ઉઠ્યા ને, તો એને શું કર્યું, LLC એક બનાવી અને 2-5 બિઝનેસ નાખી દીધા. ઓલા જે આવ્યા પૈસા એમાંથી શું નાખી દીધું, બિઝનેસ નાખી દીધો. એક પણ રૂપિયો દાન પુણ્ય કાંઈ કરવાનું નહીં, બિઝનેસ નાખી દીધો બોલો. આપણે કહીએ કંઈક માતા પાછળ પિતા પાછળ કાંઈ કર્યું કે નહીં, કર્યું ને, કે શું કર્યું, LLC ખોલી, શું કરવાનું, પણ એ બિઝનેસ કર્યું ને, બિઝનેસના રૂપિયા ક્યાં નાખવાના આપણા એકાઉન્ટમાં? ના, માતા ને પિતાની પાછળની મૂડી ગૃહસ્થાશ્રમ યાદ રાખે,
કોઈ પણ તમારા માતા પિતાની જે મૂડી પડી છે એ ધામમાં ગયા એની જે મૂડી પડી છે ન માનો કે તમારા વાપરવા માટે ને તમારી માટે છે. જે મૂડી છે એનાથી તમે સત્સંગનું કોઈ સારું કાર્ય કરો. સત્સંગની અંદર તમને રુચિ ન હોય તો કોઈ ગરીબનું કાર્ય કરો. ગરીબમાં તમને રુચિ ન હોય તો કોઈ નાની કોઈ એવી છોકરીઓ હોય કે જેને લગ્ન ન થતા હોય એની પાછળ એ રૂપિયા વાપરીને કન્યાદાન કરો, પણ એ રૂપિયાને તમે ક્યારેય પણ તમારી માટે ન વાપરશો. એની મરણ મૂડી છે, એની મરણ મૂડી છે. કદાચ તમે એના દીકરા પુત્રી કંઈક છો અને તમારે કંઈક જરૂર પડે એવી છે તો એની આજ્ઞા પહેલેથી લઈ લેવી કે આ થાય તો હું આમાંથી કેટલું લઉં. કદાચ એ મોહના કારણે તમને એવું કે તું બધું લઈ લેજે, છતાં પણ ગૃહસ્થ આશ્રમના પુત્ર પરિવારોની મોટા મોટી ફરજ છે તમે તમારા માતા પિતા પાછળ સત્કર્મ કરો. ભલે ભગવાનના ધામને પામેલા હોય એવા હોય, છતાં પણ કરો, સત્સંગનું કાર્ય કરો. ભગવાનને મુક્તાત્મા એ રાજી થાય. આપણો કોઈ અધિકાર નથી કે પૈસાને આપણે આપણા બિઝનેસો માટે કે આપણા પર્સનલ ઉપયોગ માટે કે આપણા કોઈ પ્રસંગોમાં આપણે વાપરીએ. એની ભાવના હોય કદાચ, પણ આપણી ભાવના પાછળ રહેલા માટે એ ભાવના ન હોવી જોઈએ કે હાલો આપણે આને આ કરી દઈએ. હા, તમારો જે વ્યવહાર જેમ હોય સત્સંગ, તમારો વ્યવહાર જેમ થતો એમ કરો. પરંતુ ઘણીક વખત શું થાય કે ડોસીમાં ડોસા બેયની મૂડી હોય ને મૂડી બધી, કોઈ સત્સંગનું કોઈ દાન પુણ્ય નહીં, કાંઈ નહીં. આવું બહુ થાય ગૃહસ્થ આશ્રમમાં. માટે આવું પણ ધ્યાન રાખવું જોઈએ. આ માજીએ બધું જ આ કર્યું. શ્રીજી મહારાજ તેડવા આવ્યા, બે ઘડી મૂર્તિમાં જોડાઈ ગયા. મહારાજ તેડવા આવ્યા, બધાએ રાજી થઈને ડોસીમાં કહે છે મને રજા આપો, મહારાજ આવી ગયા છે, રાજી ખુશીથી મને જવા દો. જ્યારે ધીમનભાઈના સાસુમાં ધામમાં જવાની તૈયારી થઈ ત્યારે અહીંથી વિડીયો ક્લિપ એક મારી પાસેથી બનાવીને લઈ ગયા હતા અને ત્યારે મેં વચનામૃતનું ઉદ્ધરણ આપી અને ત્યારે કીધેલું પરિવારજનો પણ સુખેથી બાને ધામમાં જવા દો અને બાને પણ આવે એ વિનંતી તમારો છેલ્લો સમય છે, તમે આ બધાને ભૂલો. આવે આ તમારા કોઈ જ નથી, તમારા કેવળ પરમાત્મા જ છે, એ તમે રાખો અને એમાં જોડાય અને પરિવારજનો સુખેથી રજા આપે અને સુખેથી જવા દે, કોઈ પ્રકારનો મોહ ના રાખે. ભગવાનને એટલી પ્રાર્થના કરો કે દુઃખ ઓછું પડે. અને નખકેશનું પાણી જે અહીં આગળ હતું, એ નખકેશનું પાણી જે ગુરુજીની પૂજામાં મહારાજના નખકેશ છે પાણી લઈ ગયા અને આ કિરણભાઈ બધા સાક્ષી છે કે બા સુખેથી ભગવાનના ધામમાં ગયા, સુખેથી ધામમાં ગયા. શ્રીજી મહારાજ પ્રગટ છે, પ્રગટ છે. અંતકાળ આવે છે ત્યારે ભગવાન સહાય કરે છે. હેત બાએ કીધું ધૂન કરો, બધાએ રાજી થકા ધૂન કરી અને બાને રજા આપી અને બા ધામમાં પધાર્યા. આવું હેતબાઈનું, સારસાના હેતબાઈ એનું મહારાજ આવી રીતે અંતકાળે આવ્યા. આગળ આગળ કડી છે. અનેક ને આવ્યા રે અંત સમે તેડવા રે, અનેક ને આવ્યા રે અંત સમે તેડવા રે, સાથે સંત જનનો છે સાથ રે, સાથે સંત જનનો છે રે, એવા તે તમારા રે ગુણ અનંત અપાર છે રે, એવા તે તમારા રે ગુણ અનંત અપાર છે રે, સાંભળતામાં સર્વે થાય સનાથ રે, સાંભળતામાં સર્વે થાય સનાથ રે, અનેક ને આવ્યા રે અંત સમે તેડવા રે, અનેક ને આવ્યા રે અંત સમે તેડવા રે. અનેક ને અંત સમયે ભગવાન શ્રીહરિ તેડવા આવે છે. સારંગપુરનું 14મું વચનામૃત, જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે. આપણો અંતકાળ આવશે ત્યારે આપણને શું દેખાશે? ભગવાન કે ભગવાનના સંત દેખાય છે. આ ભગવાન સ્વામિનારાયણના પોતાના શબ્દો છે વચનામૃતના. એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય છે, જેમ જગતનો જીવ છે બેભાન થઈ જાય કે મૂર્છા અવસ્થા આવી જાય, એમ ભગવાનના ભક્તને પણ એવું જ થાય. પરંતુ જગતના જીવમાં ને ભગવાનના ભગતમાં ફેર કેટલો છે કે ભગવાનના ભગતને ભગવાન અને સંત દેખાય, જગતના જીવને જમદૂત દેખાય. પછી દેહને મૂકીને જુદો થાય છે ત્યારે ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે અને એ દેહ કરીને એ ભગવાનના ધામને વિશે રહે છે. ભાગવતી તનુ ભગવાન આપે ને ભગવાનના ધામમાં રહે.
મહારાજે ગરડા મધ્યના 35માં કીધું, તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો, તો અમે જ્યાં જ્યાં ઉત્સવ સમય કર્યા હોય, જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી ને હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય, અમે કીર્તન ગૌરાવ્યા હોય અને વાર્તા કરી હોય, અમારી પૂજા થઈ હોય, એ આદિક અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા, તેનું મનમાં ચિંતવન કરવું, અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. આ ઉત્સવ સમૈયા ઘણીક વખત ગણાને થાય ને કે આપણે સાદી રીતે ઉત્સવ કરી દઈએ તો શું વાંધો, ખોટો કેટલો બધો ખર્ચો કરવાનો અને કેટલું બધું કરવાનું, પણ એ કરવા પાછળનું કારણ એ હોય છે. શ્રીજી મહારાજે કીધું આ ઉત્સવ સમૈયા કરીએ, માણસો ભેગા થાય, થોડેમાં ભભકો પણ કરીએ, તો જગતનો જીવ હોય ને ભભકાથી અંજાય. હમણાં કોથળો નાખી અને કોથળો નાખીને કોઈ પરમહંસ વાતો કરતા હોય ને, એક ઝૂંપડામાં બેઠા બેઠા બ્રહ્મનિષ્ઠ હોય ને, તો એ જગતની નજરમાં ના આવે. બ્રહ્મનિષ્ઠ હોય, હજારોનું કલ્યાણ કરે એવા હોય, પણ એક કોથળા પર બેઠા છે, ફાટેલ તૂટેલ ગોદડી છે. હા, શોભા ચોક્કસ એ છે, પરમહંસની શોભા શું છે? બ્રહ્મનિષ્ઠ પુરુષોની શોભા તો એ જ છે, ફાટેલ તૂટેલ ગોદડી, તૃણની ઝૂંપડી, આ શોભા છે. આજે ગુરુજી લોયાની અંદર છાપરાની અંદર રહે છે ને, પરમહંસની શોભા એ જ છે, એ જ શોભા છે. વાસ્તવમાં એ છાપરામાં જે રહે છે એ જ શોભા છે પરમહંસની. પરંતુ જગતના જીવને મોકલો કે ઓહો આટલી સંસ્થાના આ છે, ઓલા છે, ઓલા છે, વરતાલમાં આમ છે, આ છે, ઓ છાપરામ રહે છે, કાંઈ નહીં, થોડુંક જોઈએ જેમ જોઈએ એમ. ઉત્સવ સમૈયા કરવાની પાછળનો ઉદ્દેશ્ય છે, પાપી જીવ આવે અને એને પણ એમ દેખાય ઓહો ઉત્સવમાં ગયા હતા ત્યારે તો હું ને, આ પેલું ડેકોરેશન હતું, પેલો નહીં ગઢપુરની અંદર એક ભરવાડ આવેલો, ત્યાં મોટા મોટા સ્વામિનારાયણને ત્યાં તાવડો કેવો હાલે, કાંઈ થોડો નાનો મોટો તાવડો હાલે. એક સ્વામિનારાયણના મંદિરમાં જ આ છે, તમે બારે માંસ જમવાનું ફ્રી ઓફ ચાર્જ બધે જ રસોડા હાલતા હોય, નહીં તો તમે પરોક્ષમાં કોઈ પણ યુપીના કોઈ પણ મંદિરોમાં જાઓ, પરોક્ષમાં તમને જમવાનું રસોડું ક્યાંય ન મળે, તમારે જમવાની વ્યવસ્થા જાતે કરવાની, જમવાની વ્યવસ્થા જાતે કરવાની. એક સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ મંદિરો મહારાજ એવા રાખ્યા કે બારે માસ હવાર હાથ તમને ખીચડી તો છેવટે મળે જ, ખીચડી તો મળે જ, ભલે સારું કદાચ ના મળે મંદિરની પરિસ્થિતિ એવી હોય, પણ ખીચડી તો મળે જ, અને ખીચડીનો ચાર્જ ન હોય, ચાર્જ ન હોય, એ મહારાજની દયા. તે એ વખતે પેલા છે ને મોટો સમય હોય, તે એક આખી આમ પેલી બુંદી હોય ને, તો બુંદીનો આખો ઓરડો ભરેલો હોય, ગાંઠિયાનો આખો ઓરડો ભરેલો હોય, મોટા મોટા ગંજ ખડકેલા આખાય, લાખ લાખ માણસના રસોડા થતા હોય, કેવા હોય રોજ, તે આટલું બધું ભરેલું. પેલો ભરવાડ આવ્યો ને, તે ભરવાડે તો હવે ગાંઠિયા જોયો હોય, બુંદી જોયો હોય જીવનમાં, એ ક્યારે જોતો હોય, સારો પ્રસંગ હોય ત્યારે જોતો હોય. હવે મહારાજને ત્યાં આવ્યો અને એને જોયું, ઓહો કે સ્વામિનારાયણને ત્યાં આવડા ગાંઠિયા, સ્વામિનારાયણને ત્યાં આવડી બુંદી, એટલે ભાઈ થોડું હોય જ નહીં સ્વામિનારાયણને ત્યાં, ઢગલો આવડો બધો ઢગલો. આમ કરતા 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 છે ને એટેક આવી ગયો એને, સ્વામિનારાયણને ત્યાં આવડી ગાંઠિયાનો. મહારાજ લેવા આવ્યા, કંઠી બાંધેલી નહોતી, ભગવાનનું ભજન કરતો નહોતો, પણ એને અંતકાળ એટલું થયું, સ્વામિનારાયણને ત્યાં ગાંઠિયા, તે ગાંઠિયા ખાવા ના રહ્યો પણ અક્ષરધામ ભેગો થઈ ગયો. આ મહારાજની કૃપા ને દયા છે, દયા છે. અનંતને તારવા આવ્યા શ્રીજી મહારાજ, એટલે કેવા દયાળુ, દયાળુમાં પહેલો નંબર, પહેલો નંબર. ગાંઠિયાના ગાંઠિયાની સ્મૃતિ એ કરીને કોની સ્મૃતિ થઈ? સ્વામિનારાયણની. કામ થઈ ગયું, કામ થઈ ગયું. મહારાજે કહ્યું અમે ઉત્સવ સમય કરીએ, સાધુ બ્રહ્મચારી હરિભગત ભેગા કરીએ, કારણ કે કોઈક પાપી જીવ આવ્યો હોય એને કાં તો સાધુ યાદ રહી જાય, કાં તો હરિભગત યાદ રહી જાય, કાં તો બ્રહ્મચારી યાદ રહી જાય, કાં તો પાર્ષદ યાદ રહી જાય, તો એને યોગ્ય કરીને ભગવાન યાદ આવે, અને યાદ આવે તો એનું કામ થઈ જાય. અનેકને આવ્યા રે અંત સમે તેડવા રે. પણ થાય કેવું, જો એક ઘટના કહું. ડભોઈ, કાનમ પ્રદેશનો ડભોઈ ગામ, ડભોઈ તાલુકો છે. એ ડભોઈના એક બ્રાહ્મણ હતા કરસનજી, એ સત્સંગી થયા. તે ગામની અંદર એક બીજો કુસંગી હતો, કારણ કે જ્યાં સત્સંગી હોય ત્યાં કુસંગી તો હોય જ, એટલે એને ઠેકડી કરી. ઓલો કે તું સત્સંગી કેમ થયો? કરશનજી કે જો ભાઈ સત્સંગી થાય તો અંતકાળે ભગવાન સ્વામી એને લેવા આવે, એટલે હું તો ધામમાં જવાનો. તો ઓલો શું કે ઠેકડીમાં, કે જો સાંભળ તું વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જા ને તો મને કહેજે પાછો.
એટલે અમે પણ વિમાનને દાંડીએ વળગી રહેશું અને તારી ભેગા ધામમાં આવશું. હું દાંડીઓ ચાલી લઈશ, કહેતો રહેજે મને જ્યારે જાય ત્યારે. પછી કેટલાક દિવસ કેડે, કરશનજીની રોજ ઠેકડી કરે, પણ આ તો ભગવાનનો પાકો ભગત, ઠેકડીથી ક્યારેય પાછો પગ ન ધરે. હરિજન સાચા રહેજે ઉરમાં, હિંમત રાખે વેદાંત ભગત. કોક ઠેકડી કરે ને આપણે શું સત્સંગમાં પાછા પડીએ? કોઈ દી પાછા નહીં પડો. આવા મહારાજ મળ્યા, આવા મોટા પુરુષ મળ્યા, આવો સત્સંગ મળ્યો, જગતને તો આમે અક્કલ કેટલી, કાલે બધા મરી જવાના. કોઈ આપણને કેમ ઠેકડી કરે તો આપણે સત્સંગમાંથી પાછા ના પડાય, અમારી ઠેકડી કરવાવાળા કરતા હોય છે. બોલો નીકળીએ ને. ચોખ્ખા ઘીના હાલ્યા કે આવી જાય ને ભાઈ, સ્ટેજ આખું ખાલી પડ્યું છે. જોઈએ કે દીકરો ચડે તો નીકળતો હોય ને બજારમાં, ઇન્ડિયામાં ખાસ આમ નીકળતો હોય ને લાડવા. હા ભાઈ, ચોખ્ખા ગીના જોઈ, સ્વામિયાને ત્યાં ડાલડા મળતું જ નથી, ચોખ્ખું જ હોય, પણ તાકાત જોઈએ ખાવાની, લાડવા ખાવાની તાકાત જોઈએ. અને કઈ લાડવા એટલે લાડવા દેવાવાળા છે ભગવાનને, ત્યાં મોટા સંતો લાડવા જમાડવાળા વિરસ દ્વારા જ્ઞાનજીઓ સ્વામીથી આખી જિંદગી માલપુડા પાડ્યા. પણ સ્વામીએ માલપુડા કેટલી વાર મોઢામાં મૂક્યા, એને બાજુવાળા રહેતા હોય એને પૂછજો કેટલી વાર મોઢામાં મૂક્યા. આખી જિંદગી માલપુડા કર્યા હરિભક્તોને જમાડવા. પણ સ્વામી છે ને, કોઈની રસોઈ હોય ને સ્વામીને આગ્રહ કરે ને તો સ્વામી આમ બસ એક મૂકી દે બસ, બાકી પોતાનો તો રોટલો ને છાસ જ જમતા. લાડવા ખાવાય એ કંઈ હજારોના કલ્યાણ ના કરે, હજારોના કલ્યાણ ન કરી શકે. લાડવા ખાવા માટે જે આવ્યો હોય એ તો પાંચ ઉપર પંખો મૂકીને ઊંઘી જાય. એ કોઈને વાત કરવા નવરો હોય, વચનામૃત વાંચ્યું છે કે નહીં, ધર્મ પાડવા કે નિયમ પાડવા નવરો હોય, એવો હોય, પણ એવો લોટ હોય એનો અર્થ એ નથી કે બધા જ લાડવા ખાવા થાય. આજે પૂજ્યપાદ ગુરુજી પોણા બે વર્ષથી ધારના પારના કરે છે લાડવા ખાવા, પોણા બે વર્ષથી ધારના પારના, 58 વર્ષની ઉંમરે કરે છે, વિચારો તમે, લાડવા ખાવા કરે છે. પણ જગતની દ્રષ્ટિ એવી હોય, જગતની ઠેકડીથી ક્યારેય ગભરાવું નહીં, ભગવાન સ્વામી પર વિશ્વાસ રાખો. કરશનજીને કેટલોક સમય થયો, માંદો થયો કરશન, કરશન માંદો થયો, વિશ્વાસ છે, દ્રઢ વિશ્વાસ, મારા મહારાજ આવશે જ, દયાના સાગર છે. અને મહારાજ આવ્યા, ડભોઈ ગામના બધા લોકોએ જોયા અને કરશનજીએ મહારાજને કહ્યું, મહારાજ મને સીધો ના ઉપાડશો, એક જણો મને રોજ કહેતો હતો કે હું દાંડીએ લટકીને આવીશ, મહારાજ એને ઘેર વિમાન લો, હાલો વિમાન લઈને ગયા. અને ઓલો હૂતો તો જગાડ્યો કરશનજી, એ ઉઠ હાલ ચાલ દાંડીઓ પકડ કે હાલ ધામની અંદર આવવું હોય. જો આ સ્વામિનારાયણ ભગવાન મારા આવ્યા ત્યારે ઓલો કે, એ તો હું ખાલી કહેતો તો બાપા મારી ના નાખશો, બૈરા છોકરા છે કે મારે, કારણ કે ધામમાં જવું એટલે શું, મૃત્યુ, મૃત્યુ એ જગતના જીવ માટે પોતાના પુત્ર પરિવારને છોડવા બરાબર છે, અને ભગવાનના ભગત માટે મૃત્યુ તો ધામનો દરવાજો છે, ગેટ ઓફ ધામ, ગેટનો ગેટ ધામનો દરવાજો છે. મૃત્યુ એ મૃત્યુ એવી ઘટના છે, એને તો સ્વયંવર તરીકે કીધેલું છે. જેવી રીતે એક પતિ પત્ની, એક છોકરો ને છોકરી પરંતા હોય, એમ આત્માને પરમાત્મા સાથેનું મિલન, એનો સ્વયંવર, એની ચોળી, પેલી તમે કહો ને મોયરું બાંધો ને મોયરું લગ્નમાં, એ આ જીવાત્માને પરમાત્મા સાથે અખંડ વરવા માટેનું મોયરું, એટલે બોલો તો નહીં આવી જાય, બોલો શું, મૃત્યુ. એટલે હું તમને પૂછ્યું, મેં મામાન જેમ તમને પૂછ્યું કે આવે તો તૈયાર, એવું પૂછ્યું, એટલે ચિંતા ના કરશો, નહીં આવી જાય. મોહિરું, ભગવાનને વરવા માટેનું મોહિરું એટલે મૃત્યુ. મહાભારતમાં એને ભગવાનના ધામનો દરવાજો કીધો છે. મૃત્યુ છે એ તો ભગવાનનો ભગત ઈચ્છે કે ક્યારે મહારાજ આવે, ક્યારે એ સુખને પામું. આપણું કેવું છે થોડું વિચારો, ક્યારે એ સુખને પામું, આવું છે? આજે મહારાજ આવે તો આપણા કોઈ અધૂરા કામ ખરા કે બધું પૂરું થઈ ગયું છે, વિચારવું. અંત્યના 30માં મહારાજ તો કહે છે, આ ઘડીએ ના પડે મરી જવું છે, ઘડીનો નિર્ધાર નથી, આ ઘડીએ ના પડે, મહારાજ આપણા માટે અનુસંધાન કીધું છે. આવી રીતે કરશનજીને ભગવાન ધામમાં લઈ ગયા. અનેકને આવ્યા રે અંત સમે તેડવા રે, સાથે સાથે સંત જનનો સાથ રે. સાથે કોનો સાથ છે? સંત જનનો. ભગવાન જ્યારે લેવા આવે છે ત્યારે સંતો આરે આવે છે.
ભક્ત ચિંતામણીના 145માં પ્રકરણમાં એક ઘટના ઘટી ગઈ. નારૂપન નાના દક્ષિણી બ્રાહ્મણ હતા. વડોદરાની અંદર સયાજીરાવનું રાજકાજ કરતા હતા અને નારૂપન નાનાને ભગવાન સ્વામિનારાયણમાં બહુ ભાવ હતો. હાથી ઉપર સવારી કાઢેલી નારૂપન નાનાએ, એ નારૂપન નાનાએ સત્સંગ સ્વીકાર્યો. મુક્તાનંદ સ્વામીએ દિગ્વિજય કર્યો વડોદરામાં, એટલે નારૂપન નાના દક્ષિણી બ્રાહ્મણ પંડિત પોતે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. અને ભગવાનનો તો સ્વભાવ જ છે, જે મારો થાય એની પરીક્ષા ચોક્કસ કરવી. કુંદનની પરીક્ષાઓ થાય, કથિરની પરીક્ષાઓ ન હોય. હું ઘણી એક વખત કહું છું, તમારી પરીક્ષા, સંપત્તિ તમારી પાસે હોય ને વિપત્તિ આવે, તમારી પરીક્ષા છે. ઘરની અંદર એક બીમાર થાય, બે બીમાર થાય, પાંચ બીમાર થાય, દસ બીમાર થાય, ઉપરાઉપરી તમારી પરીક્ષા છે. ઘરમાં એક મૃત્યુ થાય, એક સાથે 15-20 મૃત્યુ થાય, તમારી પરીક્ષા છે. તમે કરોડપતિ અને રોડપતિ થાવ, એ તમારી પરીક્ષા છે. અને અમારી ત્યાગીની પરીક્ષા, જે સમાજ ફૂલનો હાર પહેરાવે છે, સમાજ ખાસડાનો હાર લઈને ઊભો રહે, જે સમાજ સ્તુતિ કરે છે, સમાજ નિંદા કરવા લાગે, જે સમાજ તમને સારા બિછાનાઓ બિછાવીને બેસાડે છે, લાત મારીને નાખી દે તો પણ એમ થાય મારો મહારાજ કરતો હશે, એ જ થાય. પાંદડું પણ એના હલાવ્યા વિના હલતું નથી. એ જે કરતા હશે, મારું હિત કરતા હશે. આવું તમને તમારા તરફ થાય, અમને અમારા તરફ થાય, આપણે મોક્ષની બાજી જીતી ગયા. સ્વામિનારાયણ ભગવાનનો એટલો વિશ્વાસ, કારણ કે તમારા જીવનમાં સંપત વિપત આવે ને, એટલે તમારી હમજનો છે ને આમાં આમ થવા લાગે, બધું હરખું હાલતું હોય ને, ત્યારે તો બધાય કે મહારાજની, બોલો તો મહારાજની, બધું હરખું હાલે ને એટલે. પણ થોડુંક આગું પાછું જો ભગવાન કરે ને, મહારાજ આવું કેમ કરતા હશે એવું. અને અમારે તમારે મોટો હાર તમે પહેરાવો ને સ્તુતિ ને બધું બહુ સરસ બધું હાલતું હોય ને, ત્યારે અમે કહીએ મહારાજની, પણ નિંદા કરે, અપમાન કરે, એવું જ્યારે સમાજ, જે સમાજે ફૂલનો હાર પહેરાયો છે એ જ સમાજ એવું કરે. મહારાજે જે લોયાના 17માં કીધું, એકનો એક સ્તુતિ કરતો હોય ને એનો એ જ પાછો નિંદા કરવા માંડે, એવું જ્યારે થાય ત્યારે પણ શ્રીજી મહારાજનો વિશ્વાસ ન ડગે, ત્યારે પણ શ્રીજી મહારાજની નિષ્ઠા ન ડગે, ત્યારે પણ શ્રીજી મહારાજનું કરતાપણું ન ડગે, ત્યારે પણ શ્રીજી મહારાજમાંથી હેત ન ઘટે, એને પાકો નિશ્ચય કહેવાય. આ ત્યાગી ને ગ્રહીની પરીક્ષા છે. અને આની વચ્ચે જે આબાદ નીકળ્યો ને, એ ભગવાનનો થઈ જ ગયો, એને કોઈ પ્રોબ્લેમ ના આવે. નારૂપન નાના ભગત થયો ને, એટલે મહારાજે શું કહ્યું, આઠે પોર આનંદમાં રહેતા હતા નારૂપન તો, વાહ મારા મહારાજ મળ્યા, એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું તે કેટલું ધીરું બોલો છો, જો તો ખરા, મળ્યા હોય એવું લાગતું જ નથી. ગાવ તો હરખું, આ સભા કરતા ઓલી સભાનો અવાજ કેમ વધારે? તમને નથી મળે? હાલો તમને યાદ નથી એમ કહો, લાજ જયા તો અમે આ બાજુ બેહીએ છે. એવા મોટા છો મહારાજ, જીવન જાણો છો તે, મળ્યા છો મને આજ, જીવન જાણો છો, મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણો છો, છો અવતાર ના અવતારી, જીવન જાણો. આવી કડીઓ મોઢે કરીને ખુલ્લે ચોક ગાવી જોઈએ. આવા મોટા મહારાજ મળ્યા તો રોજ ગાવ તો અવાજ પછી જોરદાર જ નીકળે. પણ આપણને મળે એનો કોઈ કેફ નહીં, કોઈ દી ગાવું નહીં, માઇક મળે ત્યારે ગાવું તો કેમનો અવાજ નીકળે. પણ ક્યારેક નાતા નાતા ગાતા હોય, જમતા જમતા ગાતા હોય, એ મહારાજની કરુણાનો વિચાર કરતા હોય. હું ઘણીક વખત કહું છું, ભગવાનનો વિષય ફક્ત વાતો કરવાનો, સાંભળવાનો નથી, સહજ જીવનમાં થઈ જવું પડે. હું અહીંથી વાતો કરું એટલે મારો કેફ ઉતરી જાય, પછી મને કોઈ પાવર જ નહીં મહારાજનો, મને કોઈ મહારાજનો નિશ્ચય જ નહીં, એમાં કોઈ માલ નહીં. અને તમે આ ખુરશી પરથી ઊભા થાવ, અહીં તો સારું છે, ખુરશીઓ હોય એટલે ખંખેરવું ના પડે, દેશમાં તો તમને ખબર ને, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, સભા મંડપમાંથી ઊભા થાય ને બધા, એટલે ત્યાં તો શું હોય, ધૂળ પેલી ગામડામાં ઉડી ઉડીને બધી મોદિયા પર ચડી ગઈ હોય, સમજાય, એટલે બેહે ને તો બધાને પેન્ટ બધી ધૂળ જ લાગે, અમે તો લાગીએ જ નહીં. જેવા ઊભા થઈએ એવા બધાય પહેલાં પહેલું શું ખંખેરે, ધૂળ ખંખેરે. તમારી દયા કહેવાય વિદેશવાળાની, તમે નથી ખંખેરતા, બાકી દેશમાં તો એવું જ થાય. એટલે અમે સમજીએ કે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, લઈ જાઓ જેવી પોથી ખોલી હતી એવું.
મારો કહેવાનો અર્થ એ છે કે આપણા સહજ જીવનમાં મહારાજનો કેફ બનાવવો જોઈએ, આપણા સહજ જીવનમાં સત્સંગનો કેફ બનાવવો જોઈએ. કેવળ વાતો કરવાને વાતો સાંભળવા નહીં, આપણા જીવનના શ્વાસે શ્વાસે કેફ બનાવવો જોઈએ. કેવી રીતે? હમણાં જ લંડનની સ્કાઈપી કરીને આવે એમાં મેં કીધું, ત્યાં ઘણા બધા છોકરાઓ ઇલીગલ છે, ઇન પ્રોસેસ ચાલે છે એની ફાઇલો, પણ આમ ઇલીગલ છે. સ્ટુડન્ટ વિઝા પર ગયા હોય ને રહી ગયા હોય, એવા સભામાં બેઠા હોય થોડા. મેં કીધું તમે બધાએ નક્કી કર્યું છે કે અહીંથી ઇન્ડિયા જવું જ છે પૈસા કમાઈને, બરાબર? તો ઇન્ડિયામાં તમે 25 લાખ ફિક્સ મૂકી દીધા, 50 લાખનું ઘર કરી દીધું, ફિક્સ ઇન્ડિયામાં પડી છે, ઘર ઇન્ડિયામાં પડ્યું છે, પણ તમને સુખ વર્તે, એનું કેફ વર્તે કે 25 લાખ 50 લાખનું ઘર કરી દીધું, 25 લાખની ફિક્સ કરી દીધી, હજુ 2 વર્ષ રોકાઈ જઈશ, બીજા 20 લાખ કમાઈ જઈશ, બધું તમે જજમેન્ટ કરતા હો અને તમને હૃદયમાં એનો આનંદ થતો હોય, શું ખબર તમે ઘર સુધી પહોંચશો કે નહીં, શું ખબર એ 25 લાખની ફિક્સ તમે વાપરશો કે નહીં, પરંતુ એનું એક કેફ વર્તે, સુખ વર્તે, હાલતા ચાલતા ખાતા પીતા ભલે મને રાઈટ નથી મળ્યો પણ રૂપિયા તો થઈ ગયા છે ને, એનો એક સુખ વર્તે. તો આ પુરુષોત્તમ મળે એનો કોઈ કેફ નહીં, પુરુષોત્તમ મળે એનો કોઈ આનંદ નહીં, પુરુષોત્તમ મળે એનો કોઈ સુખ નહીં, પણ એ ક્યારે થાય? ગાયા કરીએ, એવા મોટા છો મહારાજ, ક્યારે મળ્યા છે? આજ મળ્યા છે, 200 વર્ષ પહેલા નહીં, આજ મળ્યા જ છે. એ જ આ પ્રત્યક્ષ નજરની સામે છે. ગઈકાલ સિનિયર સિટીઝનનું ગ્રુપ આવેલું, અમારા રમેશ દાદા લઈને આવેલા, એક દાદા આવ્યા, દાદા અહીં દર્શન કરતા હતા, ભીખુદાદા અને ઘનશ્યામ દાદા સાક્ષી છે, બરાબર? સાક્ષીએ સહિત વાત કરવી પડે આ કળિયુગની અંદર. પણ એ દાદા પગે લાગતા લાગતા સતત કે મને કે અહીં સતત આમ મહારાજ આરતી કરતા હોય ને એવા દર્શન અહીં સતત થાય છે. પહેલી જ વખત મંદિર આવેલા, બોલો ઘનશ્યામ મહારાજના, અને એને એવા દિવ્ય દર્શન થયા, દિવ્ય દર્શન થયા. કેટલા એવા છે, હું તો હજુ ઓળખતો નથી. એક ભાઈ છે હમણાં જ પારેખ કરીને એક ભાઈ આવે છે, કદાચ આ સભામાં હોય તો હજુ હું મળ્યો પણ નથી એને. ગઈકાલે આવીને બેઠા હતા, 4 વાગે ઠાકોરજીનું ઉત્થાપન થયું, પછી હું પદ બોલતો હતો, મહારાજને દંડવટ કરતો હતો. મેં કીધું હમણાં પદ એટલે પૂછું કોણ ભાઈ નવા છે, તો પછી મેં એ તો નીકળી ગયા, એટલે મેં દાદાઓને પૂછ્યું ઓલા ભાઈને બેહાડવા હતા કંઈ નામ કહેલું, તો કે દાદા કે 2 વીકથી આવે સ્વામી, એને કંઈ પ્રોબ્લેમ હતો. એ મૂળ તો વૈષ્ણવ છે, બધા મંદિરોમાં જતા હોય, પણ અહીં આવ્યા, અહીં મહારાજ આગળ કાંઈ સંકલ્પ કર્યો અને મહારાજે સંકલ્પ પૂરો કર્યો. 101નો થાળ પણ આપી ગયા છે, એમની રિસિપ્ટ આપવાની હતી પણ અત્યારે નીકળી ગયા. એમનો ફોન નંબર ને એડ્રેસ આ છે, બહારથી આવે છે, ઘનશ્યામ મહારાજ આગળ ખાલી સંકલ્પ કરેલો છે, મૂળ વૈષ્ણવ છે પણ શ્રીજી મહારાજે સંકલ્પ પૂરો કર્યો. આજે એ અઠવાડિયામાં 3 વખત દાદા કે દર્શને મહારાજના આવે છે ઘનશ્યામ મહારાજના. કેવા મહારાજ બિરાજ્યા છે, કેવા મહારાજ! પણ એ પરચા પૂરે તો જ ભગવાન, એમ નહીં આપણું ધાર્યું કરે તો જ, એમ નહીં કદાચ આપણું ધાર્યું 5 કર્યું અને આપણું ધાર્યા 2 ન કરે તો પણ એ મારા હિત કરતા હતા, હિત કરતા છે અને હિત કરતા જ રહેશે. એ ભગવાન ઉપર ભરોસો જોઈએ. એવા ભરોસાવાળા ભગતની ભગવાન પરીક્ષા કરે. નારુ પણ નાનાની પરીક્ષા કરી, એનો દીકરો હતો ને એ માંદો થયો ને મહારાજ લેવા આવ્યા. હવે નાનો દીકરો, એકનો એક દીકરો, ને મહારાજ લેવા આવ્યા, કોને ગમે મન કહો? 80 વર્ષના દાદાને લેવા આવે તો ગમે, પણ કઈ 70 વર્ષના છોકરાને લેવા આવે તો ગમતું હશે? કેમ ગમે? એટલે પછી નારુ પણ નાના તો કંઈ ના બોલ્યા, પણ એની ઘરવાળી હતી ને એ મહારાજની આશ્રિત થતાં પહેલાં ઘણી બધી દેવીઓની પૂજા કરતી ને ઘણા દેવની પૂજા કરતી, એટલે એને હું કર્યું બધી દેવીને બધાને સંભાળવા માંડી, મારા છોકરાને બચાવી લો, સ્વામિનારાયણ લઈ ના જવા જોઈએ, મારા છોકરાને લઈ ના જવા જોઈએ. મહારાજે શું કીધું ખબર છે એ બાઈને? તારી અંદર તાકાત હોય ને એને તું કહી દે, હું તારા છોકરાને લીધા વિના જવાનો, તાર જેને સંભાળવા એને સંભાળ, જા લઈને જ જઈશ. બોલો ભગવાન વાલા લાગે કે અડખામના? કેવા લાગે કહો તો, પછી ગવાય? એવા મોટા છો મહારાજ, એ તો એ ટાઈમે ગવાય, તો અત્યાર નહીં. આવું થાય ને ગાવ ત્યારે સાચું ભાઈ, કે વાહ મહારાજ તમારી દયા છે કે મારા દીકરાને મારી નજર સામે અક્ષરધામમાં લેવા આવ્યા, હું અભાગ્યો કજુ છું. આમ થાય તો સાચું, પણ એવું લગભગ ઓછાને થાય, બહુ સમજણ હોય તો થાય. નારુપન નાનાની ઘરવાળીએ ધમ પછાડા બહુ કર્યા, પણ મહારાજ કે અમે તો પૂરબ્યા ભગવાન, નક્કી કરેલું ફરે જ નહીં, ઉઠાવવાનો જ તારા છોકરાને. અને ત્યારે ઓલી બાઈ કહે છે, મહારાજ આ તો જન્મીનો જીવ એવો, હું માં છું ને, બાકી હું સત્સંગી થઈ ત્યારથી મને ખબર જ છે કે તમે જે કરો સારું જ છે, પણ મહારાજ આ તો માં તરીકે મને આવું થાય છે, મારું હૃદય એવું માં તરીકે મહારાજ બોલે છે.
અને ત્યારે મહારાજની જોડે જે સંતો હતા ને એ સંતોએ મહારાજને કીધું કે હે મહારાજ, તમે અત્યારે મહારાજ આને તમે ના લેશો. સંતોના જે શબ્દો છે ભક્ત ચિંતામણીના, કેવા સંતોએ, જે સંતો એવું કહે છે આ જગત ખોટું છે, જે સંતો એવું કહે છે કે પુત્ર પરિવારને તમે ક્યારેય પણ પુત્ર પરિવાર કે કશામાં હેત ન કરો, એ બધાય ત્યાં આગળ સંતો મહારાજને કહે છે, મહારાજ એને એક બાળ તેને તેડી ન જાઓ દયાળ, સંસારીને તો એટલું સુખ, સુત વિત વિના માને દુઃખ. સંસારીને તો છોકરો અને પૈસા બે હોય ને મહારાજ તો સંસારી સુખી બાપડા, આ બે ના હોય મહારાજ તો દુઃખી થાય. આ બિચારા સાધુ નથી મહારાજ, રહેવા દો ને મહારાજ. કે એમ થોડું હાલે, અમારે લઈ તો જવું જ પડે, ધક્કો પડે અમને ત્યાંથી. સંતો કે મહારાજ એવું હોય તો તમને માલ આપીએ, બાજુવાળાનો ઉઠાવો કે પર બારાય નમ, બાજુવાળાનો ઉઠાવો. મહારાજ કે પણ એ અમારો સત્સંગી નહીં, અમારો ભગત નહીં, એને કેમ ના ઉઠાવીએ. સંતો કે મહારાજ તમે કીધું ને સત્સંગીના ગોળાનું પાણી પીવે એનું કલ્યાણ, સત્સંગીના દર્શન કરે એનું કલ્યાણ, સત્સંગીના હાથના રોટલા ખાય એનું કલ્યાણ. ત્યાં લોકોને વાટકી વ્યવહાર તો છે જ મહારાજ એકાબીજાને, એટલે આ સત્સંગીના ઘરનું એને ઘેર જાય જ છે અને ઓલો છોકરો આને ઘેર આવે જ છે. મહારાજ થઈ ગયું કે નહીં સેટિંગ? મહારાજ થઈ ગયું. મહારાજ એને બે ચાર છે, એક ઉઠાઈ લો વાંધો નહીં, આને બાપડાની એક છે રહેવા દો. ખબર નહીં આ વૈરાગી સંતો પણ કેવા જાણતા હોય ને સંસારીને આવું છે, એટલે પાછા પ્રાર્થના કરી. અને મહારાજે ત્યારે, મહારાજે મધ્ય પ્રકરણનું 22મું વચનાવું, મહારાજ કે સાધુ તો ભગવાનની રાણી છે. રાજાએ ધાર્યું હોય કે આ કામ કરવું છે, પણ રાણીએ ધાર્યું હોય કે આ કામ નથી કરવા દેવું, તો રાણી ન કરવા દે. આવી ભગવાનની વાત્સલ્યતાને કારણે રાણીનું રાજ છે. લંડનમાં જ રાણીનું રાજ નથી, તમારે ઘેરે છે અને ભગવાનને ઘેરે છે, ભગવાનને ઘેર પણ છે. તમે ગમે એટલા પાવરમાં આમ તેમ હો ને, પણ જો રાણી બા તમારું આમ બટન દબાઈ દે ને તો ભલ ભલાની હવા નીકળી ગયેલી અમે જોઈ છે. કેટલો જોરમાં હોય, આમ કેટલો જોરમાં હોય, કેટલો જોર, પણ રાણી બા આમ જો દબાઈ દે પૂરું. કેમ સ્વામી? ઘરના ભગત મંદિર આવજો ને. ઘરના ઘરના સ્વામી કે છે બહાર જવાનું ના આવાય છે ને સ્વિચ કે નથી, એમાં તમે ખોટું ના લગાડશો. તમને એમ ના થવું જોઈએ સ્વામી કેમ આવી આવું કે છે, અમારી રીલ ઉતારો. રીલ ઉતારો નથી કહેતો, હું સમજાવવા કહું છું કે જેવું અહીં છે એવું જ ભગવાનને ઘેર છે. ભગવાન લેવા આવ્યા છે પણ સાધુ રાણી છે. મધ્યના 22મા પ્રમાણે સાધુ કે મહારાજ રહેવા દો. સારું રહેવા દો ભાઈ, કોને ઉઠાવીએ, બાજુવાળાને. ત્યારે એમ બોલ્યા મહારાજ, નહીં તેડી જાય એને આજ, એની પાડોશનનો જે તન તેને તેડી જા શું કહે જીવન. પછી તે હને તેડીને ચાલ્યા, બહુ લોકને દર્શન આલ્યા. આવી રીતે મહારાજ બાજુવાળાને લઈને ચાલ્યા. આવી તો મહારાજની ઘણી મોટી દયા છે. આ દયાની હજુ વાતો ઘણી બધી છે, એને આપણે મહારાજની ઈચ્છા પ્રમાણે ક્યારેક ફરી પાછા ગાશું. એક કડી ગાય, અત્યારની કથાને પૂર્ણ કરીશું. પ્રથમ કડી જે છે એ મહારાજની દયાને આપણે ગાઈ લઈએ. આ અવસર રે દયાળુ દયા કરી રે, અવસર રે દયાળુ દયા કરી રે, ટાળવાને જન્મ મરણ ના તાપ રે, તાળી પાડીને તાપરે, ટાળવાને જન્મ મરણ ના તાપરે, ટાળવાને જન્મ મરણ ના તાપરે, વાહને ચડીને રે આવો છો મારા વાલ મારે, વાહને ચડીને અરે મારા વાલ મારે, વાહને ચડીને રે આવો છો મારા વાલ મારે, વાહને ચડીને રે આવો છો મારા વાલ મારે, નારાયણ નામ જપતા જાપ રે, નારાયણ નામ જપતા જાપ રે, આ અવસર રે દયાળુ દયા કરી રે, આ અવસર રે દયાળુ દયા કરી રે, દયા કરી રે,
દયા કરી રે શ્રી ઘનશ્યામ.